आजे धोरण 10 विषय गणित चैप्टर नंबर 14 आंकड़ा शास्त्र विषय आपणे जोईशुं। आ प्रकरणनी अंदर आंकड़ा शास्त्रनी अंदर मध्यक सूत्रना दाखला, बीजू बहुलक सूत्रना दाखला ने त्रीजा आपणे मध्यस्थ शोधवाना दाखला त्रण रीतनो आपणे अभ्यास करवानो छे। सौथी पहेला आपणे जोईए मध्यक। तो मध्यक ने त्रण रीते शोधी शकाय छे, सीधी रीते, धारेला मध्यक रीते अने विचलन रीते आपणे शोधीशुं। सौथी पहेला आपणे जोईए एक दाखलो गणीए। एनी अंदर वर्ग अंतराल आपेलो छे, वर्ग अंतराल 10 થી 25, वर्ग अंतराल अने विद्यार्थी की संख्या, तो आ दाखला ની અંદર આપણે જોઈએ તો વર્ગ અંતરાલ 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100 સુધીના વર્ગ અંતરાલ આપેલા છે। વિદ્યાર્થીની આપણે સંખ્યા જોઈએ તો 10 થી 25 ની અંદર 2 વિદ્યાર્થીઓ, 25 થી 40 ની અંદર 3 વિદ્યાર્થીઓ, 40 થી 55 ની અંદર 7 વિદ્યાર્થીઓ, 85 થી 70 ની અંદર 6 વિદ્યાર્થીઓ અને 70 થી 85 ની અંદર 6 વિદ્યાર્થીઓ અને 85 થી 100 ની અંદર પણ 6 વિદ્યાર્થીઓ છે। એટલે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે દરેક વર્ગ અંતરાલની આવૃત્તિ તેની મધ્ય કિંમતની આસપાસ એ કેન્દ્રિત થતી હોય છે। આપણે જોઈએ તો સૌથી પહેલા સાદી રીતે એનો મધ્યક આપણે શોધીએ। સૌથી પહેલા કઈ રીતે? સાદી રીતે આપણે મધ્યક શોધીએ। તો સાદી રીતે અંદર આપણે 4 ખાના પાડીશું। એક તો વર્ગ અંતરાલ, બીજું વિદ્યાર્થીની સંખ્યા, મે હું લખીશ વિદ્યાર્થીની વી કરી લખી વિદ્યાર્થી સંખ્યા, ત્રીજું છે મધ્ય કિંમત, નંબર 4 FIXI। વિદ્યાર્થીની સંખ્યા આપણે F તરીકે લેશું, FI તરીકે, મધ્ય કિંમતને XI તરીકે આપણે લઈશું। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો બે વસ્તુ, વર્ગ અંતરાલ, વિદ્યાર્થી સંખ્યા એ આપેલી છે, એ અમે એમ આપણે લખી દઈએ। સૌથી પહેલા 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100 આ વર્ગ અંતરાલ છે। હવે વિદ્યાર્થીની સંખ્યા એટલે કે આપણે FI જોઈએ તો 2, 3, 3 પછી 7, 6, 6 અને 100 આ રીતે આપણે FI ની ગોઠવણી કરીશું। તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે જોઈએ તો વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીની સંખ્યા બંને વસ્તુ કે આપેલી હોય છે જે આપણે એમને વિચારવાનું છે। હવે મધ્ય કિંમત આપણે જોઈએ XI। જ્યારે તમે XI શોધો તે વખતે સમજી લેવાનું કે વર્ગ અંતરાલ જે છે 10 થી 25 એટલે કે 10 વત્તા 25 ભાગ્યા 2 કરીશું આપણે, 10 વત્તા 25 એટલે 35 આવ્યા, 35 ભાગ્યા આપણે 2 કરીશું। હંમેશા આ બેનો સરવાળો ભાગ્યા 2 કરીએ એટલે આપણને શું મળશે? XI મળશે। એ રીતે બધા XI આપણે શોધી શકીશું એટલે કે 2 કરીએ એટલે આપણે 17.5 મળશે। કેટલા મળશે? 17.5 મળશે। 25 વત્તા 40 ભાગ્યા 2 કરીએ
तो आपने 32.5 मैसे 40 वत्ता 55 करिए भाग्या 2 करिए तो 47.5 मैसे 55 वत्ता 70 भाग्या 2 करिए तो आपने 62.5 मैसे 70 वत्ता 85 भाग्या 2 करिए तो हमें 77.5 मैसे 77.5 ने 85 वत्ता 100 करिए भाग्या 2 करिए तो आपने 92.5 मैसे આ રીતે હંમેશા xy જ્યારે શોધવાનો હોય તે વખતે વર્ગ અંતર જે આપેલો હોય એ બંને સંખ્યાનો શું કરવાનો સરવાળો કરીશું ભાગ્યા 2 2 વડે ભાગીશું તો આપણને શું મળશે xy મળશે એટલે આ રીતે આપણે xy ને શોધી શકીએ હવે અહીંયા લખ્યું છે fy ને xy એટલે કે આ fy ને xy કે બંનેનો શું કરવાનું છે ગુણાકાર કરવાનો 17.5 ગુણ્યા આપણે 2 કરીએ तो अपन मर से 35 मर से कितना मर से 35 मर से ये भी जितने 32.5 गुणे 3 करिए तो अपन 57.5 मर से 47.5 गुणे 7 करिशु तो अपने 332.5 मर से ये भी दे 62.5 गुणे 6 करिशु तो 375 मर से 77.5 गुणे 6 करीशु तो अपन 465 पड़से 92.5 गुणे 6 करीशु तो 555 मळशे आपणे એટલે આ રીતે આપણે fy અને xy શોધી શકીશું અહીંયા આપણે જોઈએ તો fy જે છે એનો આપણે સરવાળો કરીએ તો 2 ને 3 5 5 ને 7 12 12 ને 6 18 સરવાળો કરીશું તો 1860 થશે કેટલું થશે 1860 હવે આપણે જે મધ્યક શોધીએ છે એ સીધી રીતે શોધીએ છે મધ્યક શોધવાની ત્રણ રીતો છે સીધી રીતે ધારેલા મધ્યક રીતે અને ત્રીજી છે વિચલનની રીતે દરેકના સ્ટેપ દરેકના જે કોષ્ટકો છે એ જુદા જુદા હોય છે પણ આ બંને જે કોષ્ટકો છે પહેલા અને બીજા એ બધામાં સમાન આવશે આજે દાખલો ગણું છું એ પેજ નંબર 229 અને 30 ઉપર આવેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો અહીંયા હવે આપણે સિગ્મા fy xy શોધ્યા સિગ્મા fy શોધ્યું હવે શું કરીશું એનું સૂત્ર મૂકીશું સીધી રીતે શોધવાનું સૂત્ર તો x બાર બરાબર સિગ્મા fy xy ભાગ્યા સિગ્મા fy હવે સિગ્મા fy xy કેટલા આવ્યા 1860 ભાગ્યા સિગ્મા fy કેટલા છે 30 આપણે 30 વડે શું કરીશું ભાગીશું અહીંયા શું શું જતા રહેશે 186 ભાગ્યા 3 કરીએ તો 3 6 18 0 6 ઉતાર્યા એટલે 3 ગુણ્યા 6 0 એટલે કેટલા આવ્યા 62 એ શું આવ્યું x બાર આવ્યો x બાર મતલબ મધ્યક આપણે શોધ્યું એટલે સીધી રીતે આ દાખલો આ રીતે આપણે શોધી શકીએ મધ્યક શોધવાની સૌથી પહેલી રીત આપણે જોઈ લીધી હવે જોઈએ બીજી રીત બીજી રીત કઈ છે કે ધારેલા મધ્યક રીતે ધારેલા મધ્યક રીતે શું કરવામાં આવશે તો આ જે બંને વસ્તુ હતી વર્ગ અંતરાલ અને fy એ આપણે એમને એમ રાખીશું જ્યારે xy જે છે એ પણ એમને એમ રાખીશું જ્યારે અહીંયા એક સ્ટેપ થોડું વધારવું પડશે એટલે આપણને એ રીતે જેને કહી શકીએ કે ધારેલા મધ્યમ રીતે ગણી શકીએ તો અહીંયા આપણે જોઈએ તો ધારેલા મધ્યમ રીતે શોધવા માટે બે આપણે વધારાના એક કોષ્ટક બનાવીશું એક તો xy જો હતા
તેની સાથે આપણે di લેશું અને છેલ્લે fi ના di એટલે કે fi ના di નું શું કરીશું ગુણાકાર કરીશું di કેવી રીતે મેળવી શકાય એનું એક સૂત્ર છે તો xi માઈનસ 47.5 तो સૌથી મોટી જે સંખ્યા છે 7 એ આપણે એ તરીકે લેશું અહીંયા આપણે શું કરીશું જે a લખ્યું એ સામે di ની અંદર શૂન્ય મૂકીશું હવે શું કરીશું 47.5 ની 47.5 માંથી આપણે 17.5 આપણે શું કરીશું બાદ કરીશું 47.5 માઈનસ 17.5 અહીંયા આપણે જોયું કે ધારેલો મધ્યક a એટલે કે 47.5 હતો એટલે 7 લીધા હતા fi ની અંદર કેમ 7 લીધા હતા આવે એની સૌથી મોટી સંખ્યા હતી 7 ની સામે xi કેટલા હતા 47.5 આપણે એ તરીકે ધારે શૂન્ય લખી દીધા ની અંદર હવે જ્યારે 47.5 માંથી 17.5 આપણે બાદ કરીએ તો આપણને કેટલા મળશે di તરીકે 30 મળશે પણ કેવા માઈનસ માં છે ઉપર શૂન્ય થી ઉપર માઈનસ અને શૂન્ય છે આપણે પ્લસ કરીશું ચલો હવે 47.5 માંથી 32.5 આપણે બાદ કરીએ તો કેટલા મળશે 15 મળશે એવી જ રીતે 62.5 માંથી આપણે ઉલટી ક્રિયા કરીએ 62.5 માંથી 47.5 બાદ કરીએ તો આપણને કેટલા મળશે 15 મળશે એટલે શું 77.5 માંથી 47.5 બાદ કરીએ તો આપણને કેટલા મળશે 30 મળશે એવી જ રીતે 92.5 માંથી 47.5 આપણે બાદ કરીએ તો આપણને કેટલા મળશે 45 મળશે એટલે આ રીતે આપણે di શોધી શકીએ એટલે વસ્તુ યાદ રાખવાનું જ્યારે શૂન્ય થી ઉપર હોય તો આપણે માઈનસ તરીકે આપણે લખીશું એનું કારણ કે 47.5 ને 17.5 અહીંયા આખી ક્રિયા ઉલટી થાય છે તો 62.5 માંથી 47.5 બાદ કરવાની એટલા માટે આપણે અહીંયા પ્લસ ની પ્લસ તરીકે જે સંખ્યા વસે આપણે પ્લસ તરીકે લેશું માઈનસ કરતો જે સંખ્યા આવશે પ્લસ તરીકે શૂન્ય થી ઉપર એ માઈનસ તરીકે આપણે લેશું અહીંયા આપણે લખ્યું છે fi di એટલે કે આ fi અને di એનો શું કરવાનો છે ગુણાકાર કરવાનો એટલે 30 ગુણ્યા 2 એટલે 30 ગુણ્યા 60 કેટલા આવશે કેવા આવશે માઈનસ માં છે કારણ કે માઈનસ નથી 15 તરી 45 કેટલા કેવા આવશે માઈનસ 45 શૂન્ય ના શૂન્ય રહેશે 15 ગુણ્યા 6 એટલે 15 6 90 30 ગુણ્યા 6 એટલે 6 તરી 18 એટલે કે 80 15 ગુણ્યા 6 45 ગુણ્યા 6 એટલે 45 ગુણ્યા 6 કરીએ આપણે તો 200 ના 70 આપણને મળશે અહીંયા આપણે સરવાળો કરીશું સરવાળામાંથી આવશે સિગ્મા fi di આવશે અહીંયા આપણે જોઈએ તો ઉપર માઇનસ જ્યારે નીચે પ્લસ તો ભૂલ ના થાય એટલા માટે આપણે શું કરીશું માઇનસ નો સરવાળો જુદો કરીશું અને પ્લસ નો સરવાળો આપણે જુદો કરીશું અહીંયા આપણે જોઈએ 60 અને 45 એટલે 5 6 4 10 એટલે કેટલા આવશે 105 પણ કેવા માઇનસ માં આવશે અહીંયા આપણે જોઈએ તો 0 ના 0 9 ના 8 17 17 7 24 નો ચોકડો વધી 2 2 ને 4 ને 5 કેટલા આયા 540 અહીંયા માઈનસ અહીંયા પ્લસ એટલે માઈનસ પ્લસ માઈનસ થશે એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે શું કરીશું
बात करीशुं। એટલે 540 માંથી 105 બાદ કરીએ તો આપણને 10 નો લીધો અહીંયા 3 10 માંથી 5 જશે તો 5 ચલો 3 ના 3 5 માંથી 1 જશે તો 4 એટલે આયા 435 એ શું આવ્યું સિગ્મા FI DI। હવે આપણે જોઈએ તો આનો આપણે સૂત્ર મૂકીશું પછી જેવી રીતે सीधो मध्यक शोधवा माटे नो जे सूत्र हतो के x बार बराबर सिग्मा fi xi भागे सिग्मा fi ये રીતે આમાં થોડું ચેન્જ થશે સૂત્રની અંદર કઈ સૂત્ર આવશે તો x बार बराबर a प्लस सिग्मा fi di भागे सिग्मा एफआई। अब आप जोइए तो ए धारो लो मध्य कितलो तो 47.5 प्लस सिग्मा एफआई दिया कितना आया 435 भागे सिग्मा एफआई कितना आ गया 30 बड़े आपने भागाकार कर लिया 47.5
ઉપર જે જવાબ આવશે માઈનસ માં આવશે કઈ રીતે જવાબ આવશે નિયાયનો તો 47.5 જે ધારેલો મધ્યક હતો એમાંથી ઉપરની સંખ્યા આપણે શું કરીશું બાદ કરતા રહેશું તો આપણે DI મળશે એટલે 47.5 માંથી 17.5 આપણે બાદ કરીએ તો કેટલા મળશે 30 પણ કેવા માઈનસ 47.5 માંથી 32.5 આપણે બાદ કરીશું તો માઈનસ 15 આના કરતા ઉલટું થશે કારણ કે નીચેની સંખ્યા મોટી છે એ 62.5 માં 47.5 બાદ કરીશું આપણને 15 મળશે 77.5 માંથી 47.5 બાદ કરીશું એટલે આપણને 30 મળશે 92.5 માંથી 47.5 બાદ કરીશું આપણને 45 મળશે એટલે આ રીતે આપણે DI મેળવી શક્યા હવે છેલ્લું કામ છે FIDI એટલે FI અને DI ને શું કરવાનું છે ગુણાકાર એટલે 30 ગુણ્યા 2 કરીએ એટલે 60 માઈનસ માં આવશે ઉપરની સંખ્યા નીચેની પ્લસ માં આવશે એટલે આપણે શું કર્યું છે માઇનસ વાળી સંખ્યાનો અલગ સરવાળો કર્યો અને પ્લસ વાળી સંખ્યાનો અલગ સરવાળો કર્યો એ બંનેનું શું કરવાનું માઇનસ પ્લસ માઇનસ એટલે મોટી સંખ્યા આપણે નાની સંખ્યા પર બાદ કરીએ તો કેટલા મળશે FIDI 432 મળશે આ FIDI આવ્યો જ્યારે FI નું જે કુલ ટોટલ કરીએ એ સિગ્મા FI આપણને મળશે 30 અહીંયા આપણે જોઈએ તો સૂત્ર જરા ચેન્જ થશે કારણ કે ધારેલા મધ્યકને સૂત્ર આવશે x બાર બરાબર a + સિગ્મા fi / સિગ્મા fi એ રીતે આપણે દાખલો ગણી શક્યા કેટલા મળે આપણને 62 મળે હવે આ દાખલો આપણે વિચલનની રીતે શોધીશું વિચલનની રીતે શોધવા માટે અહીંયા આપણે થોડો ઘણો ફેરફાર કરીશું ખાના 5 ના 5000 છે પણ જે ધારેલા મધ્યમ આપણે DI નું ખાનું બનાવતા એ રીતે અહીંયા આપણે UI નું બનાવીશું કઈ રીતે કે ભાઈ UI UI બરાબર XI માઇનસ A ભાગ્યા H આવશે અહીં XI માઇનસ A ભાગ્યા H અને છેલ્લું કામ FI UI ફેરફાર શું થાય છે તમે જોઈ શકો છો ત્રણેય લીટીમાં પહેલું બીજું અને ત્રીજું ખાનું એ સેમ જ આવશે આ બે તો જો કે આપેલા જ હોય છે ત્રીજા ખાનામાં આપણે શું કરી દઈએ આપણને ખબર છે હવે ચોથા ખાનાની અંદર જે આપણે ધારેલો હતો એ તે આપણે શૂન્ય મૂકીશું શું કરીશું શૂન્ય મૂકીશું આમ તો ત્રણેય રીતોની અંદર સૌથી સહેલી રીતો હોય તો એ વિચલનની રીતે છે વિચલનની રીતે દાખલો ગણવો મધ્યક શોધવો એ ઘણો સરળ આપણને પડશે કઈ રીતે આપણે જોઈ શકીએ જ્યારે દાખલો આગળ વધારીએ તો 47.5 એ ધારેલો મધ્યક હતો શૂન્ય મૂક્યા માઇનસ એ અને માઇનસ બે આપણે મૂકીશું નીચે એક બે અને ત્રણ આ રીતે આપણે સંખ્યા લખીશું અહીંયા આપણે જોઈ શકીએ છીએ શૂન્ય થી ઉપર માઇનસ ની સંખ્યા માઇનસ એક અને માઇનસ બે શૂન્ય થી એક બે ને ત્રણ આ રીતે લખીશું અહીંયા FI UI એટલે કે FI ની સંખ્યાનો શું કરવાનો છે ગુણાકાર કરીશું એટલે બે દુના ચાર અને કેવા મળશે માઇનસ નું મળશે ચલો ત્રણ એકા ત્રણ અને કેવા મળશે માઇનસ નું અહીંયા શૂન્ય એક છ છ છ દુના 12 અને 6 કરીને 18 આ રીતે આપણે સંખ્યા મેળવીશું 4 ને 3 7 એટલે કે માઇનસ માં આવશે અહીંયા આપણે જોઈએ તો 12 ને 6 ને 2 8 8 ને 8 નો ઝઘડો વધી અહીંયા 36 મળશે અહીંયા આપણે જોઈ શકીએ કે પ્લસ અને માઇનસ એટલે કે પ્લસ માઇનસ માઇનસ થશે 36 માંથી આપણે 7 શું કરીશું બાદ કરીશું અહીંયા 10 કો લઈએ અહીંયા 2 16 માંથી 7 હશે તો 9 હશે અને 2 ના 2 એટલે સિગ્મા સિગ્મા FI UI બરાબર કેટલા પડ્યા 29 આપણને મળશે એટલે હવે આની અંદર આપણે જોઈએ તો ફેરફાર કયો હતો કે છેલ્લા જે બે ખાના તે આપણે વધારવાના છે પહેલામાં DI હતું એની પહેલા FI XI અને છેલ્લે સિગ્મા વાળું રૂપ હતું એની જગ્યાએ આપણે UI કરીશું
ui એટલા માટે કા વિચલન એટલે ધારેલા બદલ ની રાયમાં di હતું જ્યારે વિચલન રીતે ui પછી સીધું fi ui આવશે એટલે કે અહીં આપણે જોયું છે કે fi ui એટલે કે જે fi અને ui એ બંનેનો શું કરવાનો છે ગુણાકાર કરવાનો એટલે 2 ગુણ્યા 4 પણ માઈનસ 4 3 1 પણ માઈનસ 3 શૂન્ય ની સામે શૂન્ય મૂકીશું 6 1 6 આ 6 2 ના 12 ને 6 3 ના 18 અહીંયા આપણે તમામનો સરવાળો કરવાનો છે પણ સરવાળો શક્ય એટલા માટે નથી કે અહીંયા માઈનસ છે ત્યારે નીચેની સંખ્યા પ્લસ એટલે મેં શું કર્યું છે માઈનસ નો સરવાળો જુદો કર્યો છે જ્યારે સરવાળો નીચે જ હતો એ અલગથી કર્યો અહીંયા 4 3 7 માઈનસ 7 અને અહીં આપણે જોઈએ 18 12 ને 6 નો જે સરવાળો કરીએ તો 36 થશે અહીંયા સરવાળો કરવામાં સરળતા રહેશે એટલા માટે કે જેથી કરી માઈનસ પર જ્યારે હોય તો માઈનસ સરવાળો જુદો કરો નીચેની સંખ્યાનો સરવાળો જુદો કરો એટલે 36 પ્લસ આયા અને માઈનસ 7 આયા એટલે માઈનસ પ્લસ માઈનસ થશે એટલે 36 માંથી આપણે 7 બાદ કરીશું તો આપણને કેટલા મળશે 29 પણ કેવા પ્લસ પ્લસ એટલા માટે કે 36 ની સંખ્યા મોટી છે હવે છેલ્લે આપણે જોઈએ તમે સૂત્ર મૂકીશું જ્યારે વિચલનીય સૂત્ર આ રીતે આવશે સિગ્મા x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપૂર્ણાંક સિગ્મા fi મલ્ટીપ્લાય h અહીંયા આપણે જોઈએ તો મધ્યક શોધવાનો છે એટલે x બાર શોધવાનો અહીંયા આપણે જોઈએ તો x બાર શોધવાનો છે એટલે a એ આપણે ધારેલો મધ્યક કે તો એ 47.5 પ્લસ ના પ્લસ કર્યું સિગ્મા fi ui કેટલા આયા 29 અપૂર્ણાંક સિગ્મા fi કેટલા આયા 30 ગુણ્યા h એ ત્રિજ્યાની વર્ગ લંબાઈ એ શોધવા માટે આપણે શું કરીશું અહીંયા 10 થી 25 લખ્યા છે મોટી માંથી નાની સંખ્યા આપણે શું કરીશું બાદ કરીશું એટલે 25 માંથી 10 જાય કેટલા મળશે આપણને 5 કેટલા પડશે 15 તો 15 શું આયા h તરીકે લેશો હું ફરીથી લખું છું 47.5 પ્લસ 29 અપૂર્ણાંક 30 15 અહીંયા બદલીએ તો 15 ગુણ્યા 30 47.5 પ્લસ હવે અહીંયા 29 ભાગ્યા 2 કરવાના છે 29 ભાગ્યા 2 કરીએ તો 2 એકા 2 9 2 4 8 અને 2 બધે એટલે કેટલા આયા 14.5 આવશે અહીં કેટલા મળશે 14.5 હવે 47.5 પ્લસ 14.5 શૂન્ય 7 ત્યારે 11 5 નો કપડો 1 તો કેટલા મળે આપણને 62 મળશે એટલે વિચલન રીતે આ રીતે આપણે દાખલો શોધી શકીએ કોઈ પણ દાખલો મધ્યકનો હોય તો ત્રણમાંથી ગમે તે એક રીતે શોધી શકાય સીધી રીતે ધારેલા મધ્યક રીતે અને વિચલન રીતે જવાબ હંમેશા સરખો આવે છે એટલે આ રીતે કોઈ પણ રીત સરળ હોય એ રીતે તમે શું મધ્યક એ શોધી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણેય રીતથી મધ્યક શોધ્યો તો હોમવર્ક ની અંદર સ્વાધ્યાય 14.1 જે આપેલો છે એમાં પહેલો દાખલો બીજો દાખલો ત્રીજો દાખલો ચોથો દાખલો પાંચમો છઠ્ઠો અને સાતમો આઠ નવ નવ દાખલા આ રીતે શોધવાના છે પણ સૂચના અનુસાર સૂચના એવી આપેલી કે વિચલન રીતે શોધો તો વિચલન રીતે શોધી શકશો જે પણ દાખલા આવડતા હોય એટલા તમારે ગણવાના છે ઓકે અસ્તુ જય ભારત જય હિન્દ